આ છે નસવાડી તાલુકાના છેવાડા વિસ્તારની દમણિયા આંબા ગામની શાળા. ગુણોત્સવ કાર્યક્રમ ચાલે છે એટલે અહીં અધિકારીઓની આગતા સ્વાગતા થઈ. અહીંના ધારાસભ્ય અભયસિંહ તડવી શાળાની ગુણવત્તા ચકાસવા પહોંચ્યા હતા, પરંતુ અહીંની સ્થિતિ જોકાવનારી સામે આવી. 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે અહીં 2 જ રૂમ છે, જેમાંથી 1 છે જર્જરિત, તો 1 રૂમમાં 1 થી 4ના વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરે છે. બાકીના વિદ્યાર્થીઓ માટે છત છે આકાશ અને વૃક્ષોની ડાળીઓ છે દિવાલ. શિયાળાના ઉનાળામાં બહાર બેસીને ભણે છે. ઉનાળામાં તો તડકો પડતો હોય તો તડકાની ગરમી લાગે, ગરમી પડે છે, અને ચોમાસામાં તો વરસાદ ચાલુ હોય તો ચોમાસામાં વરસાદમાં પલળી પડેલી પણ વિદ્યાર્થીઓ અભ્યાસમાં બહાર બેસીને અભ્યાસ કરે છે. એટલે અમારી આ પ્રાથમિક શાળામાં ઓરડાની મુશ્કેલી છે. 107 સંખ્યા છે અહીંયા, એટલે 2 ઓરડા છે પણ 1 જર્જરિત છે, 1 માં બેસી શકાય એવું નથી. આ તો વાત થઈ ઇમારતની ગુણવત્તા અંગે, પરંતુ પાયાની સ્થિતિ પણ કંઈક ઇમારત જેવી જ છે. ગુણોત્સવ કાર્યક્રમમાં શિક્ષણની ગુણવત્તા વિશે વાત થાય, જરાક આ વિદ્યાર્થીનું ગણિત તપાસીએ. 25 વત્તા 20 સામાન્ય જ્ઞાન વિશે પણ સ્થિતિ કંઈક આવી જ છે. આપણા રાષ્ટ્રપતિ કોણ? આપણા નાયબ મુખ્યમંત્રી કોણ? બોલ બોલ. વિજયભાઈ રૂપાણી. કોણ? વિજયભાઈ રૂપાણી. જે બન. આપણા મુખ્યમંત્રી કોણ? વિજયભાઈ રૂપાણી. વિદ્યાર્થીઓનો પાયો તો નબળો છે, પણ આ વિદ્યાર્થીઓને ભણાવનારા શિક્ષકોનું જ્ઞાન જાણીને તમે પણ વિચાર કરશો કે આ શું ભણાવતા હશે. દેશના રાષ્ટ્રપતિ કોણ છે? રાષ્ટ્રપતિ કોણ છે? આપણા દેશના રાષ્ટ્રપતિ. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? મેડમ, ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? સર, આપણે શિક્ષણને લગતું જે એક સવાલ કરું તમને, આપણા શિક્ષણ મંત્રી કોણ છે? નહીં જવાબ આપી શકો. આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે જણાવો. નાયબ મુખ્યમંત્રી કોણ? નીતિનભાઈ પટેલ. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. આપણા હાલના કલેક્ટર કોણ છે સાહેબ? કૂવામાં હોય તો હવાડામાં આવે ને. ગુણવત્તા ચકાસણી થઈ રહી છે, પરંતુ ગુણવત્તા સુધારવાની કામગીરી ક્યારે થશે? જે શિક્ષકોને શિક્ષણ પ્રધાનનું નામ નથી આવડતું તેમને શિક્ષણ પ્રધાન સબક શીખવાડે તે જરૂરી છે. મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર.